ભારતની અંદર રેલવે એ સૌથી સસ્તું, ઝડપી અને દેશના આર્થિક વિકાસમાં ખૂબ જ ઉપયોગી કહી શકાય એવું આ માધ્યમ છે, પરિવહનનું ઉત્તમમાં ઉત્તમ માધ્યમ. આપણને ખ્યાલ છે કે ભારત સરકારનું સૌથી મોટામાં મોટું જો કોઈ રાષ્ટ્રીયકૃત સંસ્થાન હોય તો તે રેલવે છે. આખા ભારતની અંદર એટલે બધું એ રેલવેનું ગીજ જાડું ફેલાયેલું છે કે તમે ચારે બાજુ નજર કરો તો રેલવેના પાટા છે, જાડું છે એ જોવા મળશે. દેશનો આર્થિક વિકાસ હોય, ખેતીનો વિકાસ હોય, ઉદ્યોગોનો વિકાસ હોય કે સુરક્ષાત્મક કોઈ પણ વિકાસ કરવાની બાબત હોય, ત્યાં બધા જ ક્ષેત્રોની અંદર એ રેલવે એ સૌથી આશીર્વાદ બની શકે છે, ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત કોઈ પણ કુદરતી આપત્તિ આવે, એ પછી દુષ્કાળ હોય કે પૂર હોય કે બીજું કોઈ કુદરતી સંકટ હોય કે માનવીય સંકટ હોય, એ સમયગાળા દરમિયાન રેલ છે એ રેલવે માનવીના અને પશુઓના ઘાસધારાની, દુષ્કાળ પડ્યો હોય તો પશુઓના ઘાસધારાની બાબતની અંદર પણ એ રેલવે માર્ગ મુસાફરી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, અથવા માલ સામાનની હેરફેર માટે ઉપયોગી બની શકે છે. એટલે આપણા દેશના વિકાસના સુરક્ષાની બાબત હોય, કોઈ પણ ક્ષેત્રની અંદર શાંતિ સ્થાપવાની બાબત હોય અને એ બધાની વ્યવસ્થામાં રેલવે છે એ અગ્રીમ ભૂમિકા ભજવે છે. અને ભારતનું રેલવે નેટવર્ક છે એ એટલું બધું વિશાળ પથરાયેલું છે, ગીજ છે કે દુનિયાના ટોપ 5 દેશોની અંદર ભારતનો ક્રમ આવે છે. દુનિયાના સૌથી વધુમાં વધુ જે રેલવે માર્ગ છે એ વિછાયેલું છે એવું ગીજ જાળું માળખું એ USA એટલે અમેરિકાની અંદર જોવા મળે છે, જ્યારે બીજો ક્રમ આવે છે ચીનનો અને ત્રીજો ક્રમ આવે છે ભારતનો આખા વિશ્વની અંદર. આજે ભારત માટે એક ગૌરવની વાત કહી શકાય કે બધા જ પ્રકારના પુરાના રેલવે માર્ગો છે તેને બદલી કરવામાં આવી રહ્યા છે, પરિવર્તિત કરવામાં આવી રહ્યા છે. દાખલા તરીકે મીટર ગેજ હોય તો એ બ્રોડ ગેજની અંદર અને બ્રોડ ગેજની અંદર પણ વિદ્યુત છે એની અંદર રૂપાંતરિત થઈ રહ્યો છે, એ ભારત માટે વિકાસની નિશાની કહી શકાય. ભારતની અંદર સૌ પ્રથમ વખત ઈસવીસન 1853ના સમયગાળા દરમિયાન મુંબઈથી શરૂ કરી અને થાણા વચ્ચે 35 માઇલના અંતરે સૌ પ્રથમ રેલવે વ્યવહાર શરૂ કરવામાં આવ્યો અને ત્યાર પછી ઉત્તરોત્તર આજે મેટ્રો રેલ અને છેલ્લે બુલેટ ટ્રેન સુધી ભારત પહોંચી શક્યું છે, એની પાછળનું કારણ છે રેલવે માર્ગ અને ભારત સરકારની પ્રોત્સાહક પ્રવૃત્તિઓ. તો એ પણ દ્રષ્ટિએ અગત્યનું છે. આપણે વાત કરતા હતા કે ભારતની અંદર જે રેલવે લાઇન નાખવામાં આવેલી છે એ બધી જ રેલવે લાઇન મુખ્ય 3 ભાગની અંદર વિભાજિત કરવામાં આવેલી છે. આ 3 ભાગની અંદર એક મીટર ગેજ, પહેલું નેરો ગેજ આવે, બીજું મીટર ગેજ આવે અને ત્રીજું બ્રોડ ગેજ આવે. અને આ બ્રોડ ગેજ છે તેની અંદર ડીઝલ એન્જિનનો ઉપયોગ થતો હતો, હવે એ ડીઝલ એન્જિનનું સ્થાન વિદ્યુત એન્જિને લીધેલું છે. એટલે એમ કહી શકાય કે ઉત્તરોત્તર આપણે પ્રગતિના પંથે દેશ જઈ રહ્યો છે એ સાબિતી આની ઉપરથી આપણે મેળવી શકીએ છીએ. ભારતના મોટાભાગના શહેરોની અંદર આજે મેટ્રો રેલ છે, કોલકાતા છે, દિલ્હી છે, જયપુર છે, ત્યાં આજે મેટ્રો રેલ છે એના પાટાઓ બિછાવવામાં આવ્યા છે, શરૂ કરવામાં આવેલા છે. આ ઉપરાંત વર્તમાન સમયનો અદ્યતન પ્રોજેક્ટ ભારત સરકારનો કહી શકાય એવો પ્રોજેક્ટ એટલે બુલેટ ટ્રેન, દિલ્હીથી શરૂ કરી અને મુંબઈ સુધી આ પ્રોજેક્ટ છે એ શરૂ કરવામાં આવી રહ્યો છે, એ આપણે યાદ રાખવું જોઈએ. તો એ છે બુલેટ ટ્રેન. આ ઉપરાંત ભારતની સૌથી ઉત્તમ અને ઇજનેરી કૌશલ્યોનું ઉત્તમ ઉદાહરણ જો રેલવેનું આપણે જોવું હોય તો એ છે કોંકણ રેલવે. કોંકણ રેલવે એવા પ્રકારની રેલવે છે જેમાં અસંખ્ય જમીનને કોતરી અને એમાંથી રેલવે સી પસાર કરવામાં આવી છે. 5-5, 10-10 કિલોમીટર સુધી જમીનની અંદર થઈ અને ચાલે એવા પ્રકારની સુરંગો ખોદી અને ઇજનેરે પોતાનું કૌશલ્ય એ અહીંયા બતાવેલું આપણે જોઈ શકીએ છીએ. એટલે ઇજનેરી કૌશલ્યનું ઉત્તમ દ્રષ્ટાંત જો જોવું હોય તો તે છે
આપણી મહત્વની કહી શકાય એવી કોંકણ રેલવે. તમે અમદાવાદથી બેસો અને મુંબઈ પહોંચો ત્યાં વચ્ચેમાં કેટલી બધી ગીચ પહાડોમાં થઈ, અંદર થઈ અને ટ્રેન પસાર થઈ છે, એ શું છે? સુરંગો વિછાવેલી છે. અંદર અંધકાર હોય, પાણી હોય, વિશાળ પથ્થરો હોય, છતાંય પણ આપણે આ રેલવે છે એની અંદરથી પસાર થતી જોઈ શકીએ છીએ. ભારતની અંદર સૌથી લાંબામાં લાંબી જો રેલવે હોય તો તે છે દિબ્રુગઢથી શરૂ કરી અસમની અંદર આવેલ છે. અસમના દિબ્રુગઢથી શરૂ કરી અને છેલ્લે કન્યાકુમારી સુધી પહોંચે છે. તો એટલો લાંબો વિશાળ રેલવે લાઇન છે એ બિછાવવામાં આવેલી છે, પથરાયેલી છે. અને આ જે ટ્રેન શરૂ કરવામાં આવી છે આ થોડા સમય 2011ની આસપાસ એ જે શરૂ કરવામાં આવી છે તેને વિવેક એક્સપ્રેસ નામ આપવામાં આવેલું છે. આની પહેલાંની જે રેલવે હતી એને હિમસાગર એક્સપ્રેસના નામથી ઓળખવામાં આવતી હતી, જે જમ્મુ કાશ્મીરથી શરૂ કરી અને દક્ષિણની અંદર કન્યાકુમારી સુધી પહોંચી હતી. ભારતના ઉપરના રાજ્યમાંથી નીચેના રાજ્ય સુધી આ રેલવે છે એ કેવી છે? પૂર્વમાંથી શરૂ કરી અને છેલ્લે દક્ષિણ સુધી પહોંચે છે. તો આ ભારતનો સૌથી લાંબામાં લાંબો રેલવે માર્ગ છે અને તેનું નામ છે વિવેક એક્સપ્રેસ. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર સૌથી મોટામાં મોટું રેલવે સ્ટેશન એ અમદાવાદ છે. આ ઉપરાંત પણ નાના રેલવે સ્ટેશનો છે એ શરૂ કરવામાં આવેલા છે, જેની અંદર વડોદરા હોય, વિરમગામ હોય, ત્યાર પછી સુરત હોય, રાજકોટ હોય કે બીજા આણંદ જેવા સ્ટેશનો હોય, ત્યાં પણ આજે રેલવે લાઇન શરૂ કરવામાં આવેલી છે. તો એમ કહી શકાય કે ગુજરાતની અંદર છે એ પણ રેલવે માર્ગ હવે ધીમે ધીમે વિકાસ કરી રહ્યો છે. જ્યાં સમતલ ભૂમિ હોય, મેદાની પ્રદેશ હોય, ખૂબ ગીજ વસ્તી હોય, ઔદ્યોગિક વિકાસ હોય, કોલસાની ખાણો હોય, ત્યાં ભારતની અંદર સૌથી વધુમાં વધુ રેલવે લાઇન છે એ નાખવામાં આવેલી છે અને અંતે દેશના વિકાસની અંદર એ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો એ છે ભારતની રેલ માર્ગ.